तो वधु एक महत्वना समाचार उपर नजर करीशुं। खूब ज मोटा समाचार सामे आवी रह्या छे। जामनगर वासीओ माटे खूब ज महत्वना अने सारा समाचार सामे आवी रह्या छे। जामनगर में 1000 बेड नी हॉस्पिटल उभी कराशे। हवे रिलायंस जामनगर में 1000 बेड साथे नी हॉस्पिटल उभी करशे। मुख्यमंत्री करेला अनुरोध बाद मुकेश अंबाणीए लीधो छे निर्णय। हॉस्पिटल में ऑक्सिजन सप्लाय नी पण व्यवस्था हशे। खूब ज महत्वनो निर्णय रिलायंस द्वारा लेवामां आव्यो छे, मुकेश अंबाणी द्वारा लेवामां आव्यो छे। प्राथमिक तबक्के 400 बेड नी हॉस्पिटल हाल कार्यरत करवामां आवशे, त्यारबाद वधु 600 बेड नी सुविधा उभी करवामां आवशे। त्यारे 1000 बेड नी हॉस्पिटल जामनगर में ऑक्सिजन नी सेवा नी साथे शुरू करवामां आवी रही छे। जरूरी साधन सामग्री सहित व्यवस्था पण रिलायंस करशे। आ मामले संवाददाता परेश जोड़ाई रह्या छे फोन लाइन थी। जी परेश, रिलायंस द्वारा खूब ज महत्वनी जाहेरात, हाल शुं छे वधु વિગતો? જય જે રીતે સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને હોસ્પિટલની હાલત પણ આપણે સૌની સામે છે, તે દરમિયાન એક સમાચાર સારા આવ્યા છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે છે તેઓ જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથેની હોસ્પિટલ શરૂ કરશે। આખી વાતની શરૂઆત થઈ હતી ત્યારે કે જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન જે છે મુકેશ અંબાણી તેમની વચ્ચે વાતચીત થઈ હતી અને વિજય રૂપાણીએ તેમને એક વિનંતી કરી હતી કે તમે 1000 બેડની જે ક્ષમતા સાથેની હોસ્પિટલ જામનગરમાં શરૂ કરો અને જે વિજય રૂપાણી છે તેમની આ અનુરોધ જે છે તેમને મુકેશ અંબાણીએ છે ત્યાં એક રીતે કહી શકાય કે સારી પહેલને આવકારી હતી અને તેમણે જે મુખ્યમંત્રી છે તેમને આશ્વાસન આપ્યું હતું કે અમે 1000 બેડની હોસ્પિટલ જે છે તે જામનગરમાં શરૂ કરીશું અને આ 1000 પૈકી 400 બેડની હોસ્પિટલ જે છે તે આગામી રવિવારથી શરૂ થઈ જશે અને ત્યારબાદની વધુ 600 બેડની ક્ષમતા સાથેની જે હોસ્પિટલ જે છે આગામી એક સપ્તાહમાં શરૂ કરી દેવામાં આવશે। તે મુજબનું આયોજન રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવ્યું છે અને સાથે જ આ હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા તો હશે જ, આ ઉપરાંત પણ અન્ય કેટલીક આધુનિક સારવાર પણ ત્યાં કોરોનાના દર્દીઓ જેમને જરૂર પડતી હોય છે તે તમામ પ્રકારની વ્યવસ્થા હશે અને આ હોસ્પિટલ ઊભી કરવામાં જે તમામ સામગ્રીની જરૂર પડે, તમામ જે વસ્તુની જરૂર પડે તે તમામની વ્યવસ્થા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કરશે અને જે રાજ્ય સરકારની જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં રાજ્ય સરકાર પણ તેમને મદદ કરશે તેવું આશ્વાસન વિજય રૂપાણીએ મુકેશ અંબાણીને વાતચીત દરમિયાન આપ્યું હતું। એટલે એક રીતે કહી શકાય કે આ જ્યારે 1000 બેડની હોસ્પિટલ જામનગરમાં ઊભી થઈ જશે ત્યારે ખાસ કરીને જે જામનગર જિલ્લો છે અને જે દ્વારકા જિલ્લો છે તેના કોરોનાના દર્દીઓને મોટી રાહત મળશે, કારણ કે આપણે સૌ કોઈ જાણી રહ્યા છીએ ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના જે કોરોનાના દર્દીઓ છે અત્યારે રાજકોટ ઉપર સારવાર કરવામાં આવી રહ્યા છે, પરંતુ રાજકોટની સિવિલમાં જગ્યા નથી, ત્યાંની તમામ જે પ્રાઇવેટ હોસ્પિટલ છે ત્યાં પણ જગ્યા નથી, એટલે બીજા જિલ્લાઓ જે છે તેના લોકોને મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે એક રીતે કહી શકાય કે આશાનું કિરણ ઊભું થયું છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રી હંમેશા આપણે જેમ જાણીએ છીએ તેમ જ્યારે જ્યારે પણ આવી માનવ સર્જિત અથવા તો કોઈપણ પ્રકારની કુદરતી જ્યારે આવી જ્યારે આપત્તિઓ આવે છે ત્યારે રિલાયન્સ જે છે તે સેવામાં આગળ આવતી હોય છે અને આ વખતે પણ તેમણે પોતાનું જે આ જે માનવીય અભિગમ છે તે દાખવ્યો છે અને જામનગર જે એક રીતે કહી શકાય કે તેમનું પોતાનું જ શહેર છે, કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ તેમ રિલાયન્સની મોટાભાગની જે ઇન્ડસ્ટ્રીઓ જે છે તે જામનગરમાં આવેલી છે અને એક રીતે કહી શકાય કે જે એક ઋણ જે છે જે ધરતી પોતાનું કર્મભૂમિ છે તે પ્રત્યેનું ઋણ જે છે રિલાયન્સ ચૂકવી રહી છે, તો સારો એક અનુભવ સારો એક નિર્ણય કહી શકાય રિલાયન્સનો। સમગ્ર માહિતી આપવા બદલ તો મુકેશ અંબાણી આવ્યા છે સામે, ગુજરાતની મદદે આવ્યા છે મુકેશ અંબાણી અને જામનગરમાં 1000 બેડની સુવિધા સાથેની હોસ્પિટલ શરૂ કરી રહ્યા છે। આ સાથે જ બુલેટિનમાં હાલ સમય થયો છે એક વિરામનો।